રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ કચ્છ કલેક્ટરશ્રીની કચેરી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ દેવીસરથી પાલનપુર વિસ્તારના સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અમે એક રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા હતા, એ રજૂઆત એ મુજબની છે કે એ સાઈડમાં દેવીસરથી કરી અને પાલનપુર બાળી સુધી જે મસમોટી વીજલાઈનો પસાર થઈ રહી છે, જેમાં અલ્ફનાર હોય, આઇનોક્સ છે, કેપી છે, એવી ઘણી બધી મોટી મોટી કંપનીઓ 220 kV એટલું મોટું કરંટ ધરાવતી વીજલાઈનો પસાર થઈ રહી છે, જેમાં પ્રશ્ન થોડા સમયથી એવો બની રહ્યો છે કે એ વીજલાઈનોમાં કોઈ પણ પ્રકારે છેડછાડ કરી અને તે ચાલુ વીજ રેસાઓ નીચે પાડી દેવામાં આવે છે. આના માટે વખતો વખત સરપંચશ્રીઓ દ્વારા તેમજ ગ્રામજનો અને જાગૃત લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. આ કંપનીઓને પણ આના મુદ્દે ખૂબ જ રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધી વહીવટતંત્ર કે પોલીસ તંત્ર કે કોઈ પણ કંપની દ્વારા કોઈ આ પ્રકારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે અમે કલેક્ટર સાહેબશ્રીને એ જ રજૂઆત કરી છે કે સાહેબ, આ જે વીજ રેસાઓ છે તે 200 kV પાવર ધરાવે છે અને આ જ્યારે નીચે પડે છે ત્યારે આગ લાગવાના પણ બનાવો બન્યા છે, અને જ્યારે આવું બનાવ બનતો હોય છે ત્યારે બાજુમાં પાલનપુર ગામના ઘરોમાં પણ ઉપકરણોમાં ઘણા બધા નુકસાન થયેલા છે. આ બાબતે ચોક્કસપણે ક્યાંક શંકા ઉદ્ભવતી હોય છે કે આ કંપનીઓ બહુ મોટા નુકસાનમાં જતી હશે જ્યારે આવા બનાવ બનતા હશે. તે છતાં દુઃખની બાબત એ અને ગંભીર બાબત એ છે કે એ કંપનીઓ દ્વારા કોઈ પણ આવા ઇસમો ઉપર કોઈ ફરિયાદ દાખલ નથી થઈ કે નથી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. એટલે અમે આજે એ રજૂઆત કરી અને ચોક્કસપણે જણાવ્યું છે કે આ કંપનીઓ પોતાના તાનાશાહી જેવું વર્તન કરી અને જે આ તે લોકોને ત્યાં એમના જાનનું એક જોખમ ઊભું કર્યું છે અને ત્યાં એમનું માલ હાનિ પણ થઈ રહી છે, એના માટે અમે ચોક્કસ આજે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબશ્રીને જૂની અરજીઓ, કારણ કે આજે ઘણા સમયથી તે વિસ્તારના લોકો રજૂઆતો લેખિત અરજીઓ કરે છે અને લીગલ નોટિસો પણ પાઠવે છે, પણ તાનાશાહીની સીમા એટલી હદે છે કે તેઓ દ્વારા કોઈ પણ નિરાકરણ આવતું નથી. માટે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ ખેડૂતો, ગ્રામજનો અને સરપંચશ્રીઓ દ્વારા સ્પષ્ટ ચોખ્ખા શબ્દોમાં કીધેલું છે કે સાહેબ, આ બાબતે જો નક્કર નિરાકરણ નહીં આવે અને જો કંપનીઓ આ બાબતે કોઈ ફરિયાદ દાખલ કરવા આગળ નહીં આવે તો તે વિસ્તારના સરપંચશ્રીઓ જવાબદારીપૂર્વક આ ફરિયાદ નોંધાવશે. એનામાં પોલીસ તંત્રને પણ આપણે ચોક્કસ કહીએ છીએ કે આ મુદ્દે તપાસ કરી અને જે ઇસમો આ કૃત્ય કરી રહ્યા છે, સેના માટે કરી રહ્યા છે, આનામાં શું બનાવો બની રહ્યા છે, એની ચોક્કસ તપાસ થાય, આનામાં જોડાયેલા દરેક વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદો થાય અને આ પ્રશ્નનો નિરાકરણ આવે. અન્યથા આગામી સમયમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રજાના હિત માટે, એ લોકો ખેડૂતોના હિત માટે, માલધારીઓના હિત માટે ચોક્કસપણે અમે આ મુદ્દે ચોક્કસ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું. મારું નામ, હું પાલનપુર બાળી પાલનપુર સરપંચ છું. મારું નામ પ્રવીણભાઈ બાબુભાઈ છાબૈયા છે. અત્યારે મારી જવાબદારી સરપંચની છે. વારંવાર કંપનીના વાયર વારંવાર તૂટી પડે છે અને વારંવાર કંપનીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ કંપનીવાળા દાદ આપતા નથી. લગભગ 10 મહિનાથી કંપનીઓને નોટિસ પણ મોકલાવી છે, વારંવાર રજૂઆત કરી છે, કોઈ કંપની અત્યારે અમને દાદ આપતી નથી. અને ખેડૂતો ખેતરની અંદર જવામાં પણ ડરે છે અને માલધારીઓ રાતના ઢોર પણ ચરાવતા હોય એ પણ ડરે છે. અને વારંવાર અમે કચ્છ મિત્ર પ્રેસમાં પણ નોટિસ પણ આપી હતી, અમે કચ્છ મિત્રમાં ઉલ્લેખ પણ કરેલો હતો અને 3-3 વખત પેપરમાં આવી છતાં પણ આ કંપની કોઈ પણ દાદ આપતી નથી. એટલે આજે અમને કલેક્ટર સાહેબની પાસે આવ્યા છીએ અમારું અનુકાંક નિરાકરણ લઈ આવવા માટે. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ. ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ. માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 9752-061-2426. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.